સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની બાગોળ વિસ્તારમાં આટિયાવાસ યુવક મંડળ દ્વારા 16મા ગણેશ મહોત્સવની ઉજવણીનો થયેલ પ્રારંભ. ગણેશ ચતુર્થી ભારતના વિવિધ ભાગોમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મના ગ્રુપ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધામધૂમથી મહારાષ્ટ્રમાં ઉજવાય છે, જ્યારે પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ આંટિયાવાસમાં માધવબાગમાં છેલ્લા 15 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. આજ રોજના દિવસે શ્રીજીની શોભાયાત્રા હાઈવે રોડ પાસે આવેલ પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી નીકળી હતી. તે પહેલાં શ્રીજીની મૂર્તિના દાતા કુંપાવત પરિવાર દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કુંપાવત પરિવાર દ્વારા આરતીનો લાભ લીધો હતો. તે સમયે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PSI NK પટેલ ખાસ ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો. એ સમયે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ પણ દુંદારા ગણેશજીના દર્શનનો લાભ લીધો હતો. DJના તાલે સાઉન્ડ સિસ્ટમના સથવારે ગજાનંદ ગણેશની શોભાયાત્રા પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી નીકળી હતી, ત્યારે નાની ભાગોળની ધર્મપ્રેમી જનતાએ શોભાયાત્રામાં જોડાઈ હતી. બાપાની શોભાયાત્રામાં પંખીઘર, બારોટવાસ, પટેલવાસના નાકે થઈ આંટિયાવાસમાં પ્રવેશી હતી. આ શોભાયાત્રામાં પંખીઘર યુવક યુવતીઓ ગરબે ઘૂમી ઝૂમી ઉઠ્યા હતા. તારીખ 7 સપ્ટેમ્બર ગજાનંદ ગણેશજીનું સ્થાપન થયા પછી 17મી સપ્ટેમ્બર ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવશે. આ 10 દિવસ સુધી માધવબાગમાં રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનો યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત ગણપતિ દાદાની ધૂન, આરતી, ભજન, રાસ ગરબા, હનુમાન ચાલીસા અને ગણપતિ દાદાનો યજ્ઞ તથા સત્યનારાયણની કથા જેવા જુદા જુદા કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. પ્રાંતિજ શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તાર, લાલ દરવાજા વિસ્તાર, ગોપીનાથ સોસાયટી, સ્વામિનારાયણ સોસાયટી, ભવ્ય રેસિડેન્સી તથા કુંભારવાસ વિસ્તારમાં ગણપતિ ગજાનંદનું સ્થાપન કરી ગણેશ મહોત્સવની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આંટિયાવાસની જ્યારે શોભાયાત્રા પ્રવેશી ત્યારે ધર્મપ્રેમી મહિલાઓ દ્વારા દાદાના આગમનની જલાભાષી કરી સમગ્ર આંટિયાવાસમાં સવારી લાવવામાં આવી હતી. ત્યારબાદ પંકજભાઈ જાની દ્વારા આંટિયાવાસના માધવબાગ પંડાલમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર દાદાની સ્થાપના કરવામાં આવી હતી. 14મી સપ્ટેમ્બર સમૂહ આરતી તથા અન્નકૂટ દર્શનનું તથા 15મીએ ગણેશ યજ્ઞનું 16મી સપ્ટેમ્બરે સત્યનારાયણની કથાનું આયોજન કરેલ છે, જેનો લાભ લેવા યુવક મંડળ દ્વારા જાહેર જનતાને આ પર્વે દરેકને આમંત્રણ આપવામાં આવે છે. વિઘ્નહર્તા સુખકર્તા ભગવાન શ્રી ગણેશની ઉપાસનાનું આ પર્વે દરેક પ્રકારના વિઘ્નો તથા સંકટો નિવારીને સમાજ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને વિકાસ કરાવે છે. ગજાનંદ ગણપતિની અતિ પ્રિય એવા મોતીચૂરના લાડુ ધરાવી ભક્તો પ્રસાદી લઈને ધન્ય બન્યા હતા. આંટિયાવાસ યુવક મંડળ દ્વારા અતિ ધામધૂમપૂર્વક દાદાની સવારી આંટિયાવાસમાં આવી પહોંચતા 10 દિવસ સુધી ધામધૂમપૂર્વક ગણેશ મહોત્સવને ઉજવવામાં આવશે તથા ભક્તોને લાભ લેવા યુવક મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. જિલ્લા વર્લ્ડ JSTV પ્રાંતિજ. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ. ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ ફ્રીજ, LED TV, AC, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 850-9664-Patel. અમારી બીજી બ્રાન્ચ
ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા, મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.